રાજપૂત સમાજ દ્વારા ભવ્ય ઉજવણી. જામનગરના ધ્રોલમાં પ્રથમ વખત મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરતો રાજપૂત સમાજ, ધ્રોલ રાજપૂત યુવા શક્તિ ગ્રુપ અને રાજપૂત સમાજના સંગઠનો દ્વારા ધ્રોલમાં પ્રથમ વખત મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. દીપસિંહજી રાજપૂત છાત્રાલયથી ગાંધી ચોક ખાતે ધ્રોલ ઠાકોર સાહેબના સ્ટેચ્યુને ફુલહાર કરી ત્રિકોણ બાગ સુધી બાઇક રેલી સ્વરૂપે ધ્રોલ ત્રિકોણ બાગ ખાતે મહારાણા પ્રતાપના ફોટાને ફુલહાર પણ કરવામાં આવ્યો હતો. રાજપૂત સમાજના ભાઈઓ બહોળી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. ત્રિકોણ બાગ ખાતે મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ મૂકવામાં આવી એવી રાજપૂત સમાજ દ્વારા નગરપાલિકા પ્રમુખને લેખિતમાં પણ માંગ કરવામાં આવી હતી. આ રેલીમાં રમજુભા જાડેજા જાંબીળા, લખીધરસિંહ જાડેજા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન, પ્રદ્યુમ્નસિંહ જાડેજા ધ્રોલ દીપસિંહ રાજપૂત છાત્રાલય પ્રમુખ, પોલુભા જાડેજા ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ, પોલુભા જાડેજા ધ્રોલ તાલુકા પંચાયત વિપક્ષ નેતા, મનસુખભાઈ પરમાર, ગોવિંદભાઈ દલસાણિયા કારોબારી ચેરમેન, વીરેન્દ્રસિંહ જાડેજા સરપંચ સંગઠન પ્રમુખ, ધર્મેન્દ્રસિંહ જાડેજા હજામ ચોરા સરપંચ, ઉપેન્દ્રસિંહ જાડેજા રાજપૂત યુવા શક્તિ ગ્રુપ પ્રમુખ, સંજયસિંહ જાડેજા કોર્પોરેટર, પ્રદીપસિંહ જાડેજા મહામંત્રી ધ્રોલ તાલુકા ભાજપ, બ્રિજરાજસિંહ જાડેજા સદસ્ય ધ્રોલ તાલુકા પંચાયત, મહેન્દ્ર જાડેજા સદસ્ય ધ્રોલ તાલુકા પંચાયત, મયુરસિંહ જાડેજા, જીજુભા જાડેજા, અનોપસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ ઝાલા, વીરેન્દ્રસિંહ જાડેજા તેમજ રાજપૂત સમાજના ભાઈઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જય માતાજી. આજે દેશના મહાન શૌર્યવાન પુરુષ હિન્દુ સમ્રાટ મહારાણા પ્રતાપની 482મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ધ્રોલમાં આજે સમગ્ર રાજપૂત સમાજના સંગઠનો, રાજપૂત યુવા શક્તિ ગ્રુપના આગેવાની હેઠળ મળ્યા છે, ત્યારે મહારાણા પ્રતાપના જીવનમાંથી પ્રેરણા લેવાનો આ એક પ્રસંગ છે. અને ત્યારે સર્વે રાજપૂતો દીપસિંહજી રાજપૂત છાત્રાલય ધ્રોળથી રેલી સ્વરૂપે મહારાણા પ્રતાપ ચોક, જે ત્રિકોણ બાગ તરીકે ઓળખાય છે, ત્યાં સુધી જશે અને ત્યાં એમને પુષ્પાંજલિ અર્પણ કરશે. એટલે ધ્રોળમાં પહેલી વખત આ કાર્યક્રમ થઈ રહ્યો છે, એટલે સમગ્ર રાજપૂત સમાજ, રાજપૂત સમાજના સર્વે આગેવાનો અને ધ્રોળની પ્રજા અને માટે ઉત્સાહી છે અને બધાનું હાર્દિક સ્વાગત.